નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર સ્વાગત કરું છું. આપણે આની પહેલા મનોભાવની અંદર રિચાર્ડ લેજર્સનું જે મોડેલ હતું આપણે એને તમને ચિત્ર કે રૂપરેખા આપી હતી. હવે એ જ મોડેલની અંદર જે બધા મુદ્દાઓ હતા આપણે એ મુદ્દાઓની હવે સ્ટેપ બાય સ્ટેપ ચર્ચા કરવાની છે. હવે એની જે પહેલું જે કોષ્ટક હતું મનો ભારત રૂપેલા આપણે એની બધું જોયું હતું મેં તમને જે ખેડ્યું, એની અંદર જે મુદ્દા જે છે પેલા એની ચર્ચા કરશું, પછી બીજું જે કોષ્ટક હતું એની અને છેલ્લે જે ત્રીજું કોષ્ટક હતું એની. તો સૌ પેલા આપણે વાત કરીએ તો કે મનોભાર પ્રત્યે કેવી પ્રતિક્રિયા વ્યક્તિ આપશે તેનો આધાર જે છે ને ત્રણ બાબત ઉપર છે, ખાસ યાદ રાખજો. એટલે કે મનોભાર ઉત્પન્ન થાય ને ત્યારે એની ઇફેક્ટ, એ ઇફેક્ટ વ્યક્તિને કેટલી થશે, કેવી થશે, એનો આધાર ત્રણ બાબત ઉપર છે. તો આપણે ત્રણ બાબતની પહેલા હું તમને વાત કરું. નંબર એક, મનોભારકોનું સ્વરૂપ. મનોભારનું નહીં, મનોભારકોની વાત થાય છે. મનોભારકો એટલે જે મનોભાર ઉત્પન્ન કરે તે આપણે એની વાત કરશું. નંબર બે, વ્યક્તિના લક્ષણો. ને નંબર ત્રણ, મનોભારનો સામનો કરવા માટે ઉપલબ્ધ સાધનો. તો હવે આપણે વિસ્તારથી જોઈએ, પહેલો મુદ્દો જોઈએ એ છે મનોભારકોનું સ્વરૂપ. તો પેલા આપણે તમારે એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય છે મનોભારકો એટલે શું, એટલે કે એનો અર્થ ધ્યાન આપજો. જે સાદી ભાષામાં એનો જવાબ કહો તો એ થાય કે મનોભારને જે ઉત્પન્ન કરે જે પરિબળ એને મનોભારકો કહેવાય. પણ આપણે થોડું વૈવિધ્યપૂર્ણ એનો અર્થ જોઈ લઈએ, થોડો વિસ્તારથી એનો મનોભારકો એટલે શું. તો કે મનોભારને ઉત્પન્ન કરનારા, મનોભારને ઉત્પન્ન કરનારા વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારકો કહેવામાં આવે છે. ફરી રિપીટ કરું, યાદ રાખી દે, એક વાક્યની અંદર પૂછાય છે. આ જે બધા જ પ્રશ્નો છે ને એક એક વાક્યના છે, એટલું યાદ રાખજો. આ ક્વેશ્ચન છે લોંગ માં નહીં પૂછાય, પણ એક એક વાક્યમાં પૂછાશે. ફરી રિપીટ કરું, મનોભારકો એટલે શું. તો કે મનોભારને ઉત્પન્ન કરનારા વૈવિધ્યપૂર્ણ બાહ્ય અને આંતરિક ઉદ્દીપકના સમૂહને મનોભારકો કહેવામાં આવે છે. બાહ્ય એટલે જે આ બાહ્ય બહારના જે પરિબળો છે એ બાહ્ય, જેમ કે અચાનક તે આપણે કહેવાને કોઈ વાતાવરણમાં પલટો આવે કે પછી અતિશય ઘોંઘાટ હોય, તો આ બધા બાહ્ય છે. આંતરિક એટલે કે જે આપણા ઉપર ડિપેન્ડ હોય, જેમ કે માથું દુખતું હોય કે પેટમાં દુખતું હોય કે બીજા કોઈ કારણો, બરોબર. તો આ આંતરિક અથવા તો માનસિક કોઈ વિચારો પર વિચાર આપણને અસર કરતા હોય, બરોબર. પણ હવે આપણે એને વિસ્તારથી વાત કરીએ. મનોભારકોના પ્રકારો તમારે એક વાક્ય પૂછાય છે, વિકલ્પની અંદર પણ પૂછાય છે, યાદ રાખજો. પછી આપણે એની અંદર વિસ્તારથી જોતા જઈએ. મનોભારક, મનોભારકોના જો મનોભાર નહીં, મનોભારકોના ત્રણ પ્રકારો છે. કેટલા છે? ત્રણ, બરોબર. તો એ પ્રકારોની વાત કરું. નંબર એક, પર્યાવરણીય જન્ય મનોભારકો. નંબર બે, મનોવૈજ્ઞાનિક મનોભારકો. નંબર ત્રણ, સામાજિક મનોભારકો. હવે આપણે એની અંદર કઈ કઈ બાબત આવે એની વાત કરી. પેલા પર્યાવરણીય જન્યની વાત કરીએ તો એની અંદર જેમ કે ઘોંઘાટ છે, પ્રદૂષણ છે, એ ઉપરાંત બાહ્ય વાતાવરણ, ટ્રાફિક છે, વસ્તી વધારો છે, આ બધા જે પરિબળો એવા છે કે જે પર્યાવરણીય જન્ય મનોભારકો છે. જેમ કે ઘોંઘાટ થાય તો પણ આપણે બેચેની થાય, પ્રદૂષણ હોય, હવાનું પ્રદૂષણ હોય કે બીજું કોઈ પ્રદૂષણ હોય, તો એ પણ આપણા માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે. એક એક વાક્ય પૂછાય જ આવડે. હવે મનોવૈજ્ઞાનિક મનોભારકોની વાત કરીએ તો ત્રણ છે, હતાશા, સંઘર્ષ અને આઘાત. યાદ રાખજો, હતાશા, સંઘર્ષ અને આઘાત. ને નંબર ત્રણ, સામાજિક મનોભારકોની વાત કરીએ એટલે કે સામાજિક રિલેશનની બાબતમાં ક્યારે મનોભાર ઉત્પન્ન થાય આપણે, તો જેમ કે ઝઘડા, એકલતા, સંબંધો
તૂટવા કે સંબંધોમાં ત્રાર, એટલે કે ઘણી વાર ઝઘડો થાય તો પણ આપણે મનોભાર ઉત્પન્ન થાય છે આપણા સગા સંબંધીઓ કે આડોશી પાડોશી જોડે, પછી આપણે એકલા કોઈ કારણોસર આપણે એકલા પડી જઈએ તો પણ મનોભાર ઉત્પન્ન થાય છે, જેના જોડે આપણે ક્લોઝ રિલેશન હોય અને એ રિલેશનો ક્યારેક તૂટી જાય તો પણ આપણને મનોભાર ઉત્પન્ન થાય છે. ત્યારબાદ બીજો મુદ્દો છે એ છે વ્યક્તિના લક્ષણો, એટલે કે વ્યક્તિનું ફિઝિકલી અને મેન્ટલી કેવા લક્ષણો ધરાવે છે એના ઉપર આધાર છે કે વ્યક્તિને મનોભાર ઉત્પન્ન થશે કે નહીં થાય. એટલે કે શારીરિક લક્ષણો એટલે વ્યક્તિનું શારીરિક સ્વાસ્થ્ય, શરીરનો બાંધો, શારીરિક ક્ષમતાઓ અને આંતરિક નિર્ણય, આંતરિક નિર્બળતાઓ, બીમારી, વ્યક્તિના નબળા શારીરિક બાંધો, આ બધા એવી બાબતો છે કે જે વ્યક્તિના મનોભાર ઉપર અસર કરે છે, એને વધારે મનોભાર થશે કે નહીં. જેમ કે જે વ્યક્તિ શરીરને એકદમ તંદુરસ્ત હોય, શારીરિક બાંધો મજબૂત હોય, શારીરિક ક્ષમતા જેનામાં વધારે હોય, તો આવી વ્યક્તિ મનોભાર ઉત્પન્ન થઈ થાય ત્યારે એને લડવા માટે સક્ષમ રહે છે અને એ મનોભારનો ગમે તેમ કરી સામનો કરશે અને એમાંથી બહાર નીકળી જશે ટેન્શનમાંથી. જ્યારે એની સામે જે એનો આંતરિક રીતે નબળું છે, એટલે કે એનું ફિઝિકલી સ્વાસ્થ્ય અને મેન્ટલી સ્વાસ્થ્ય નબળું છે, તો આવા વ્યક્તિ જયારે મનોભાર ઉત્પન્ન થશે તો વધારે બીમાર પડી જશે. એટલે કે શારીરિક ક્ષમતા ઓછી ધરાવતા વ્યક્તિઓ બીમાર પડશે અને મેન્ટલી સ્વાસ્થ્યનું વધારે ખરાબ થશે. ટૂંકમાં આપણે એમ કહીએ કે ઓછી શારીરિક ક્ષમતા ધરાવતી વ્યક્તિ અન્ય અસ્વસ્થ વ્યક્તિની સરખામણીએ વધુ મનોભારનો અનુભવ કરે છે. તો આ વાત થઈ બે મુદ્દાની. હવે આપણે વાત કરવાની છે નંબર ત્રણ, કે મનોભારનો સામનો કરવા ઉપલબ્ધ સાધનો. એટલે કે જ્યારે વ્યક્તિને મનોભાર ઉત્પન્ન થાય છે ત્યારે આ મનોભાર નો સામનો કરવા માટે આપણી પાસે સ સાધનો હોવા જોઈએ. એટલે કે આ જે સ સાધનો જે છે એમની પાસે એ કેવા પ્રકારના છે અને કેટલા પ્રમાણમાં છે એ પણ એના મનોભારના પ્રમાણ ઉપર અસર કરે છે. તો આપણે હવે એની ચર્ચા કરશું. તો સ સાધનોના પણ પ્રકારો છે. નંબર એક એ છે ભૌતિક સ સાધનો, નંબર બે વ્યક્તિગત સ સાધનો ને નંબર ત્રણ સામાજિક સ સાધનો. તમારે પરીક્ષાની અંદર વિકલ્પની અંદર પૂછાય છે આ કયા પ્રકારનું સ સાધનો છે. નંબર એક ની વાત કરી કે ઉપલબ્ધ સાધનો, એટલે કે વ્યક્તિ પાસે મનોભારનો સામનો કરવા માટેના સાધનો અથવા આધારો, એને ઉપલબ્ધ સાધનો કહેવામાં આવે છે. બીજી વાત કરું, પેલા આપણે ભૌતિક સ સાધનોની વાત કરીએ, તો કે વ્યક્તિ પાસે પૈસા કેટલા છે, તબીબી સુવિધાઓ કેટલી છે, ભૌતિક સુવિધાઓ કેટલી છે. જો વ્યક્તિ પાસે પૈસા હશે, ભૌતિક સુવિધાઓ હશે, તબીબી સારવાર મળી રહેવું હશે, તો એને મનોભારનો ઓછી અસર થશે. પણ એને ઉલટું કે જો વ્યક્તિ પાસે પૈસા નહીં હોય, ભૌતિક સુવિધાઓ નહીં હોય અને તબીબી સારવાર કે સંભાળ નહીં હોય અને જો કોઈ પ્રશ્ન ઉભો થાય આને લગતો, તો વ્યક્તિને વધારે મનોભાર ઉત્પન્ન થશે. નંબર બે વ્યક્તિગત સ સાધનો, એટલે કે વ્યક્તિની આવડત, એની કુશળતા, પરિસ્થિતિને પહોંચી વળવાની સૂઝ, જો આ બધું હશે ને તો વ્યક્તિને મનોભાર બહુ ઉત્પન્ન નહીં થાય. વ્યક્તિની અંદર આવડત હોય, કુશળતા હોય, ગમે તેવી પરિસ્થિતિ હોય, વ્યવસાયિક કુશળતા હોય એનામાં, અને પહોંચી વળવા માટે સક્ષમ અને તૈયાર રહેશે તો એને મનોભારની અસર બહુ નહીં થાય. એની વિરુદ્ધ જો વ્યક્તિની અંદર આવડતો નહીં હોય, કૌશલ્ય નહીં હોય, એ ઉપરાંત આપણે એમ કહીએ કે પરિસ્થિતિને પહોંચી વળવાની એનામાં સૂઝબૂઝ ઓછી હશે તો મનોભાવની અસર વધારે થશે. નંબર ત્રણ મહત્વની બાબત એ છે સામાજિક સહસાધનો, એટલે કે તમે જ્યાં રહો છો એના આજુબાજુના લોકો, તમારા સગાવાલાઓ, તમે જે વ્યવસાય કરો છો, વ્યવસાયની અંદર તમારા રિલેશનો, એટલે કે તમારા સાથે જે વ્યવસાય કરે છે કે નોકરી કરે છે એ લોકો, એટલે કે ઘણી વખત શું થાય છે કે ઘણા લોકોને મનોભાર કે કોઈ પ્રશ્ન ઉભો થાય, કોઈ સામાજિક આર્થિક કોઈ ફિઝિકલી બીમાર પડે, તો એ વખતે ઘરના સભ્યો બધા જઈને હેલ્પ કરવા માટે તત્પર હોય, આર્થિક રીતે પણ હેલ્પ કરે, સામાજિક આધાર પૂરો પડે, કુટુંબના લોકો જે છે એ સ્વજનો છે તે જ્ઞાતિ મંડળ છે એના તરફથી કોઈ ભણવા માટે કે બીમાર પડ્યું હોય તો લોન નાની આપે વગર વ્યાજની,
अथवा तो ए सहाय मळे के व्यवसायिक भले के तमे नौकरी धंधो करता होय या तमारा साथे जोडायेला लोको तमने सहाय करवा माटे तत्पर होय तो आवी कंडीशन मां शुं थशे तो तमने मनोभार ओछो थशे। आने उल्टू के जो कोई घर में कोई बीमार पड़ा होय कोई सामाजिक आर्थिक के बीजा कोई प्रश्न उभा थया होय अने कुटुंबना लोको के समाजनो तमने आधार न होय स्वजन लोको तमने मदद न करे ज्ञाति मंडळ तरफथी तमने कोई सहाय आपवामां न आवे કે તમે જે નોકરી ધંધો કરો છો ત્યાંના લોકો પણ તમને કોઈ સહાય ન આપે તો શું થશે, તમને મનોભાર વધારે ઉત્પન્ન થશે। તો અહીં આપણે આ જે પ્રશ્ન જે છે એની ચર્ચાને વિરામ આપીએ છીએ। હવે નેક્સ્ટ પ્રશ્ન આપણે રિચાર્ડ લેજર્સ જે છે તેને આપેલા મૂલ્યાંકનના તબક્કો તમારા મોસ્ટ ટાઈમલી પ્રશ્ન જે છે એ પ્રશ્ન શોર્ટ નોટની અંદર પૂછાય છે, આપણે એની ચર્ચા કરશું। અને બીજી વાત કરીએ તો જે મિત્રો અમારી ચેલેન્જ જોવે છે અથવા તો જે લોકો નવા જોડાયેલા છે તે મારો વિડીયો વધારે વધારે શેર કરે અને તમારા મિત્રોને પણ એની લિંક મોકલે, તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો તમે બાજુમાં જે લાઈક બટન આપેલું છે એ તમે દબાવો અને જેથી કરીને તમને સબસ્ક્રાઇબ બટન જે આપેલું છે તે તમે દબાવો જેથી કરીને તમને વધુ ને વધુ મારા વિડીયો જે છે એ મળે, નોટિફિકેશન તમને ઝડપી પ્રાપ્ત થાય અને તમે આ વિડીયોનો અભ્યાસની અંદર ઉપયોગ કરી શકો। હવે આપણે નેક્સ્ટ એક શોર્ટ નોટ છે નાની એવી એ જ્યારે વિડીયોની અંદર આપણે મુલાકાત કરશું। થેન્ક યુ।